કચ્છ જિલ્લાની મુખ્ય ભુજ આરટીઓ કચેરીની આવકમાં ગત વર્ષની સરખામણી 136 કરોડનો ઉછાળો આવતા ચાલુ વર્ષે આરટીઓની આવક 414.5 કરોડની થવા પામી છે. ગત વર્ષ દરમિયાન 279 કરોડની આવક આરટીઓની થઈ હતી, જોકે ચાલુ વર્ષે આરટીઓ દ્વારા 325.22 કરોડનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો, જેની સામે આરટીઓ કચેરીના ઇન્સ્પેક્ટરોએ 7 દિવસ કરેલી ચેકિંગની કામગીરી દરમિયાન 414.5 કરોડની આવક થતાં સરકારની તિજોરી છલકાઈ ગઈ હતી. આરટીઓ કચ્છમાં એન્યુઅલ ટાર્ગેટ ભુજ અને ગાંધીધામ ઓફિસનો 325 કરોડ હતો, એની સામે 337 કરોડની આવક થઈ છે. અને સામખેડી ચેકપોસ્ટનો ટાર્ગેટ હતો 74.49 કરોડ, એની સામે 76.91 કરોડ આવક થયેલી છે. એટલે સમગ્ર કચ્છ જિલ્લાનું જોઈએ તો 414 કરોડની આવક થઈ છે. એટલે જે અમારે તમામ ઇન્સ્પેક્ટર્સ છે, એઆરટીઓ છે, એ દિવસ રાત ચેકિંગ કરી અને જે બી ટેક્સ વગરના વાહનો ફરતા હોય, ફિટનેસ વગરના વાહનો ફરતા હોય, એ ડિટેન કરી અને એમાં જે કંઈ સરકારી લેણું હોય એ વસૂલ કરી અને આવક થયેલ છે. સતત વધારો થતો રહ્યો છે. 3 વર્ષ પહેલા 199 કરોડ હતી, પછી બીજા વર્ષે 279 કરોડ થઈ અને આ વખતે 337 કરોડની આવક થઈ છે. આવતા દિવસોમાં હજુ આ પ્રકારનું ચેકિંગ ચાલતું રહેશે અને જે પણ વાહનો હશે, મોટર વાહન કાયદાનો ભંગ કરતા હશે, રોડ સેફટીનું નિયમનું પાલન નહીં કરતા હોય, વધારે પેસેન્જરો બેઠા હોય એવા વાહનો, પછી ઘણા ટ્રકમાં અને ટ્રેક્ટર ટ્રેલરમાં બી માણસો ઘણી વખત જતા હોય છે, તો અકસ્માતનું કારણ એ ઘણી વખત બનતું હોય છે. તો એવા વાહનોનું પણ ચેકિંગ આગામી દિવસોમાં કરવામાં આવશે, જેથી માર્ગ અકસ્માતમાં ઘટાડો થાય